Good morning, students. In the last lecture, we have discussed about operators of relational algebra. So the set operators that we have discussed in last lecture are union, intersect, union all, minus, okay, selection operator, then projection operator. All operators we have discussed in last lecture. So today we will start from remaining all the topics related to relational algebra, that is from cross product. Okay, to aaje apne cross product je che tyathi apne chalu karvanu che relational algebra na je operators baki rahi gaya che first session ma apne ardha cover karya tha, remaining 3-4 topic baki che operators na, to ye apne aaje discuss kariye che. So first one is cross product. So what is cross product? Su hoy the Cartesian product used to combine each row in one table with each row in other table, it is known as cross product. Jyare tame ek table ni rows ne bija table ni rows sathe combine karo to aa operation ne kehvay Cartesian product, or you can say it as cross product. Mani lo ke tamari pase be table che, ek employee nu table che ane ek department nu table che. Employee table ni andar 5 row che અને તમારા ડિપાર્ટમેન્ટ ટેબલ ની અંદર 4 રો છે, તો રોઝ નંબર ઓફ રોઝ ને આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો એમ્પ્લોય ટેબલ ની અંદર 5 રો એટલે 5 ઇન્ટુ ડિપાર્ટમેન્ટ ટેબલ ની અંદર 4 રો એટલે 5 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 20. તો તમારા આઉટપુટ માં 20 રોઝ જે છે એ આવશે. અહીંયા એક્ઝામ્પલ આપેલો છે કે ઇફ વી કન્સિડર ટુ રિલેશન આર એન્ડ એસ. માની લો કે તમારી પાસે બે રિલેશન છે, એકનું નામ આર છે બીજાનું નામ એસ છે. તો રિઝલ્ટ શું આવશે કે r ઇન્ટુ s કન્ટેન્સ એવરી ટપલ ઇન r કમ્બાઇન્ડ વિથ એવરી ટપલ ઇન s. તો રિઝલ્ટ માં શું આવશે, r જે છે એની દરેક રો ટપલ s હારે જોઈન્ટ થયેલી એવું તમને આઉટપુટ માં ડિસ્પ્લે થશે. ઓકે, એનો સિમ્બોલ શું હોય? તો સિમ્બોલ છે ક્રોસ. એનું નોટેશન જે છે એ છે r ક્રોસ s. અહીંયા લખેલું છે કે તમારે કઈ રીતે બોલવાનું, તો રીડ એસ r ક્રોસ s. આમાં કોઈ કન્સ્ટ્રેન્ટ્સ કોઈ સ્કીમા આર અને એસ ઉપર એપ્લાય ના થાય. ઇફ આર એન્ડ એસ હેવ ઓવરલેપિંગ એટ્રીબ્યુટ્સ નેમ. માની લો કે આર અને એસ ની અંદર કોઈ કોમન કોલમ છે, જેમ કે એક્ઝામ્પલ માં આપેલું છે કે તમારું ઇનપુટ રિલેશન છે આર અને એસ, એટલે રિલેશન મીન્સ ટેબલ. તો આર ની અંદર એ અને બી કોલમ છે અને એસ ની અંદર તમારી બી અને સી કોલમ છે, બરાબર છે? તો તમારા આઉટપુટ માં શું આવશે? તો આઉટપુટ માં આવશે એ કોલમ આવશે, બી કોલમ જે રહી એ આર ની આવશે, અને ફરીથી બી કોલમ છે એ એસ ની આવશે, અને સી આઉટ સી કોલમ આવશે. એટલે આઉટપુટ માં તમને કેટલી કોલમ મળશે? એ આર આર ની બી કોલમ, એસ ની બી કોલમ અને સી કોલમ. તો આ 4 કોલમ જે છે આઉટપુટ માં આવશે. મતલબ જો ડુપ્લિકેટ કોલમ્સ હોય તમારા બે ટેબલ ની અંદર, તો બે કોલમ જે છે ભલે ડુપ્લિકેટ વેલ્યુ વાળી હોય તો પણ આઉટપુટમાં આવશે. એક આર રિલેશન માંથી આવશે અને એક એસ રિલેશન માંથી આવશે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. ઈએમપી ટેબલ છે આપણું, એની અંદર એમ્પ્લોય નંબર, ઈ નેમ, જોબ, એમજીઆર એટલે મેનેજર, હાયર ડેટ, સેલરી, કમિશન, ડિપાર્ટમેન્ટ નંબર, અને ડિપાર્ટમેન્ટ ટેબલમાં ડિપાર્ટમેન્ટ નંબર, ડી નેમ અને લોકેશન. આ જ ટેબલ જે છે આપણે યુઝ કર્યા હતા પ્રીવિયસ એક્ઝામ્પલ ની અંદર, તો એ જ આપણે અહીંયા પણ કન્સિડર કરીશું એટલે તમને કમ્પેરિઝન ખબર પડે. ઓકે, હવે તમારે એક ક્વેરી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઈએમપી ક્રોસ જોઈન્ટ ડિપાર્ટમેન્ટ વેર ડિપાર્ટમેન્ટ ડોટ ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ટુ 10. હવે તમને ક્વેશ્ચન એવો કહેવામાં આવે છે કે તમારે એમ્પ્લોય ટેબલ અને ડિપાર્ટમેન્ટ ટેબલ એ બે નો ક્રોસ જોઈન કરવાનું છે, અને એવા જ એમ્પ્લોય એટલે કે એવા જ રેકોર્ડ ડિસ્પ્લે કરવાના છે જેનો ડિપાર્ટમેન્ટ નંબર 10 હોય. તો એના માટે આપણે વેર ની કન્ડિશન લખી છે, બે ટેબલ છે એના વચ્ચે ક્રોસ જોઈન્ટ લખી દીધું છે. તો એ જ વસ્તુ આપણે રિલેશનલ અલ્જેબ્રામાં કઈ રીતે લખી શકીએ? તો યુ હેવ ટુ સિમ્પલી રાઇટ ઈએમપી ક્રોસ ડીઈપીટી, બે ટેબલ ની વચ્ચે ખાલી ક્રોસ લગાડી દેવા. અહીંયા આપણને કન્ડિશન આપેલી છે વેર ની, તો વેર ની કન્ડિશન આપી હોય તો આપણે ઓલરેડી જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે સિગ્મા ઓપરેશન એટલે કે સિલેક્શન ઓપરેશન જે રહુ ઓપરેટર એનો યુઝ થાય, અને એની સબસ્ક્રિપ્ટમાં આપણે કન્ડિશન લખવાની હોય તો ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ટુ 10. તો ઈએમપી અને ડિપાર્ટમેન્ટનો ક્રોસ જોઈન થઈને આવશે, પણ
એવા જ ડિપાર્ટમેન્ટ આવશે કે જેનો ડિપાર્ટમેન્ટ નંબર 10 હશે, અહીંયા તમારો ડેટા ફિલ્ટર થશે. ઓકે, નીચે તમે જે આ રિલેશનલ અલ્જેબ્રાની ક્વેરી આપેલી છે એમાં તમને સિલેક્ટેડ રો કોલમ્સ કીધી હોય કે ભાઈ તમે એમ્પ્લોયમાંથી એમ્પ્લોય નંબર અને ઈ નેમ આપો, અને ડિપાર્ટમેન્ટમાંથી ડિપાર્ટમેન્ટ નંબર અને ડી નેમ આપો. બેનો ક્રોસ જોઈન તો કરો, તે પણ બધી કોલમ આઉટપુટમાં નથી જોતી, સિલેક્ટેડ કોલમ જોઈએ છે આઉટપુટમાં. તો યુ હેવ ટુ રાઇટ લાઈક ધીસ ટેબલ. એની આગળ તમારો પ્રોજેક્શન ઓપરેશન જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, જે કોલમ સિલેક્ટ કરવા માટે યુઝ થાય, એની સબસ્ક્રિપ્ટમાં આપણે કોલમના નામ લખવાના હોય, ઈએમપી નંબર, ઈએમપી નેમ, અને ડિપાર્ટમેન્ટમાં ડીપીટી નંબર અને ડી નેમ, અને બે જે તમારા પ્રોજેક્શન ઓપરેશનની તમે ક્વેરી બનાવી એના વચ્ચે ક્રોસ. તો આ રીતે તમે રોમાં ફિલ્ટર કરી શકો સિલેક્શન ઓપરેશનથી, અને પાઇથી એટલે કે પ્રોજેક્શન ઓપરેશનથી તમે કોલમમાં ફિલ્ટર કરી શકો. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયું, આપણે અહીંયા નવું શું શીખ્યા કે ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે. ઓકે, હવે નેક્સ્ટ આપણું છે રીનેમ ઓપરેશન. તો રીનેમ ઓપરેશન શું હોય? તો રિઝલ્ટ ઓફ રિલેશનલ ઓપરેશન આર અનનેમ, રિઝલ્ટ હેઝ અ સ્કીમા બટ રિલેશન ઇટસેલ્ફ ઇઝ અનનેમ એન્ડ ગિવ્સ અ રિઝલ્ટ અ નેમ યુઝિંગ ધ રીનેમ ઓપરેટર. હવે રીનેમ ઓપરેશન શું હોય? તો રીનેમ ઓપરેશન એટલે કે તમને આઉટપુટની અંદર કંઈ આઉટપુટ ના આવે, પણ તમારો જે કોઈ પણ ટેબલ હોય ડેટાબેઝમાંની અંદર, તો એનું તમે નામ ચેન્જ કરી શકો. એના માટે રીનેમ ઓપરેશન જે રહો એનો યુઝ થાય. એનું નોટેશન શું હોય? તો રો એનો સિમ્બોલ છે, અને તમારે લખવાનું હોય રો એક્સ ઈ, વેર ઈ ઇઝ અ એક્સપ્રેશન ધેટ પ્રોડ્યુસ અ રિલેશન. ઈ જે છે એ રિલેશન તમારું પ્રોડ્યુસ કરશે, અને એક્સ ઇઝ અ ન્યુ નેમ ઓફ રિલેશન. એક્સ તમારા રિલેશનનું નવું નામ છે, એટલે ટેબલનું નવું નામ, અને ઈ જે છે એ તમારું પ્રીવિયસ રિલેશન. આની અંદર આઉટપુટમાં તમને ખાલી ટેબલનું નામ ચેન્જ થશે, બીજા ટેબલ ઉપર કંઈ ચેન્જ આવશે નહીં. ઓકે, એનો એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. ઈએમપી ટેબલ છે, અને ડિપાર્ટમેન્ટ ટેબલ જે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં લીધું. હવે આપણે એસક્યુએલ ની અંદર નામ ચેન્જ કરવું હોય તો આપણે અલ્ટર કમાન્ડનો યુઝ કરતા હતા. તો અહીંયા આપણે ઈએમપી ટેબલ જે છે એનો આપણે યુઝ કરેલો છે. એની અંદર આપણે કોલમ જે છે ઈ નેમ ને ઈએમપી નેમ એવું નામ આપીએ છીએ. તો આપણે રીનેમથી કોલમનું નામ પણ ચેન્જ કરી શકીએ, ટેબલનું નામ પણ ચેન્જ કરી શકીએ. તો તમે જુઓ કે ક્વેરી એસક્યુએલમાં બને છે અલ્ટર ટેબલ ઈએમપી રીનેમ કોલમ ઈ નેમ ટુ ઈએમપી નેમ. તો આ ક્વેરી એસક્યુએલમાં આપણે ફાયર કરશું તો આઉટપુટમાં શું થશે? તમારા ઈએમપી ટેબલની અંદર ઈ નેમ નામની જે કોલમ છે એનું નવું નામ થઈ જશે ઈએમપી નેમ. હવે આ જ વસ્તુ મારે રિલેશનલ અલ્જેબ્રામાં બતાવવી હોય તો કઈ રીતે લખવું પડે? રો ઈ નેમ સ્લેશ ઈએમપી નેમ, એટલે શું થઈ ગયું? આ મારું પ્રીવિયસ નેમ, આ ઈએમપી નેમ મારું ન્યુ નેમ, અને ઈએમપી એટલે આ કોલમ કયા ટેબલમાં છે? તો ઈએમપી ટેબલમાં. તો આપણે રીનેમ નામનો જે ઓપરેટર રહ્યો એનો આ રીતે યુઝ કરી શકીએ. આટલે સુધી ડાઉટ કઈ બે ઓપરેટર્સમાં? નો સર. હવે આપણો નેક્સ્ટ ઓપરેટર છે ડિવિઝન ઓપરેટર, ડિવિઝન ઓપરેશન. તો ઇટ ઇઝ અ બાઇનરી રિલેશન ધેટ ઇઝ રિટન એઝ આર ડિવાઈડ એસ. હવે આપણે ડિવિઝન કરતા હોય મેથ્સમાં એ જ સિમ્બોલ છે ડિવિઝન માટેનો, પણ આની અંદર આપણે બે રિલેશનનો યુઝ કરીએ છીએ, ત્યાં આપણે ન્યુમેરિક વેલ્યુઝનો યુઝ કરતા હતા. તો ઇટ ઇઝ યુઝફુલ ઇન ક્વેરીઝ ધેટ ઇન્ક્લુડ્સ ફોર ઓલ ફેઝ. ઓકે, ધ રિઝલ્ટ કન્સિસ્ટ ઓફ ધ એટ્રીબ્યુટ્સ ઓફ આર બટ નોટ ઇન એસ ફોર વિચ ઇટ હોલ્ડ્સ ધેટ ઓલ ધ ટપલ ઇન એસ પ્રેઝન્ટેડ ઇન આર. ઓકે, હવે આની અંદર તમને રિઝલ્ટ શું આવશે? તો રિઝલ્ટ એક રિલેશન જ આવશે, પણ એની અંદર શું થશે કે આર ની અંદર જે કોલમ્સ છે બરાબર છે એ એસ માં નહીં હોય એવી કોલમને આઉટપુટમાં મળશે. આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. પહેલા સિમ્બોલ્સ અને એનું નોટેશન જોઈ લઈએ. સિમ્બોલ ડિવિઝનનું નોટેશન આર ડિવાઈડ એસ, એટલે બે રિલેશન લખવાના, વચ્ચે તમારો ડિવિઝનનો ઓપરેટર આવી જશે. ઇટ ઇમ્પ્લિમેન્ટ્સ ફોર ઈચ ટાઈપ ઓફ ક્વેરી, દરેક ક્વેરીમાં એપ્લાય કરી શકાય. હવે અહીંયા આપણને આપેલું છે કે રિલેશન આર ડિવાઈડ રિલેશન એસ એવું કરો, તો
s where s is subset of r તમે આવું કરતા હોય ત્યારે s જે છે r નો સબસેટ હોવો જોઈએ તો જ આપણે આ વસ્તુ કરી શકીએ ઓકે હવે આપણને એક એક્ઝામ્પલ આપેલો છે આપણે એક્ઝામ્પલ જોઈએ હવે આપણને સ્ક્રીનમાં દેખાય છે એ રિલેશન છે જેની અંદર s no અને p no એની વેલ્યુઝ આપેલી છે બે કોલમ્સની બીજું રિલેશન મને આપેલું છે b1 જેની અંદર ખાલી p no આપેલું છે p2 પછી મને આપેલું છે b2 b2 ની અંદર એક કોલમ છે જેની અંદર બે રોઝ આપેલી છે p2 અને p4 પછી મારું ત્રીજું ચોથું રિલેશન છે b3 જેની અંદર p no p1 p2 અને p4 આપેલું છે ઓકે હવે નીચે મને a ડિવાઇડ b1 બતાવ્યું છે એના પછી a ડિવાઇડ b2 બતાવ્યું છે અને a ડિવાઇડ b3 બતાવેલું છે તો આપણે જોઈએ કે આઉટપુટ કઈ રીતે આવે છે ઓકે તો સૌથી પહેલા p2 જે છે એ b1 માં છે ઓકે તો આપણે જોઈએ કે a a ડિવાઇડ b1 છે તો b1 માં કઈ વેલ્યુ છે તો b2 છે ઓકે તો b p2 છે તો p2 a ટેબલમાં કેટલી જગ્યાએ છે તો ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ s1 ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ s2 ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ s3 એન્ડ ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ s4 તો p2 જે વેલ્યુ રહી એ s1 ની સામે છે s2 ની સામે છે s3 ની સામે છે અને s4 ની સામે છે તો આઉટપુટમાં આપણને શું મળ્યું s1 s2 s3 અને s4 હા ડિવિઝનમાં શું થશે કે જે કોલમ તમારા બે ટેબલમાં કોમન હશે એ કોલમ આઉટપુટમાં નહીં આવે એની સિવાયની જે કોલમ હશે એ આઉટપુટમાં આવશે અને જે વેલ્યુ રોમાં બી1માં મેચ થાય છે એ જ રો તમને આઉટપુટમાં મળશે તો p2 જે છે એ ચાર વખત આવે એટલે ચાર રો આવે પણ p0 જે રહી એ ઓલરેડી b1માં છે અને a1માં છે એટલે આપણને આઉટપુટમાં ખાલી s નંબર મળે છે ઓકે એટલે આઉટપુટમાં તમે જો a ડિવાઇડ b1 માં s1 s2 s3 અને s4 આવે છે એક્ઝામમાં પૂછાય તો આ રીતનો પ્રોપર એક્ઝામ્પલ તમારે આપવાનો થાય ઓકે અગેન b2 તો b2 ના કેસમાં આપણે જોઈએ કે p2 અને p4 બે વસ્તુ આપેલી છે ઓકે તો p2 ની સામે જો તમે s1 આવે છે p4 ની સામે આવે છે s1 અગેન p2 ની સામે આવે છે s4 અને p4 ની સામે છે s4 તો એનો મતલબ કે s1 અને s4 બે આવે છે વેલ્યુઝ હવે ડિવિઝનમાં ડુપ્લિકેટ વેલ્યુઝ એલિમિનેટ થાય એટલે s1 માનો કે બે વખત આવે છે તો એક જ વાર આઉટપુટમાં ડિસ્પ્લે થશે અને s4 પણ બે વખત આવે છે તો આઉટપુટમાં એક જ વખત ડિસ્પ્લે થશે એટલે a ડિવાઇડ b2 નું રિઝલ્ટ તમને જે મળે છે sno નું એ છે s1 અને s4 ઓકે એ જ રીતનું થર્ડ કમ્પેરિઝન b3 તો b3 ની અંદર તમે જુઓ pno માં p1 p2 અને p4 ત્રણ તમને કોલમ ત્રણ રો આપેલી છે તો પાછું કમ્પેર કર્યો કે p1 કેટલી વાર છે તો p1 તમારો છે બે વખત s1 ની સામે અને s2 ની સામે p2 કેટલી વખત છે s1 ની સામે અગેન s2 ની સામે ઓકે s3 ની અને s4 ની સામે અને p4 તો p4 કેટલી વાર છે તો s1 ની સામે અને s4 ની સામે તો આ બધાયમાં કોમન કયો આવે છે તો s1 આવે છે એટલે આઉટપુટમાં a ડિવાઇડ b3 ખાલી s1 આવે છે તો આ તમારો થયો ડિવિઝન ઓપરેટર આ એક્ઝામમાં તમે ખાલી બે ટેબલને એક્ઝામ્પલ લેશો એટલે કે ફોર એક્ઝામ્પલ a ટેબલ લીધું અને b1 લીધું ઓર યુ કેન રીનેમ એઝ b1 એસ b તો a ડિવાઇડ b નું પણ તમે રિઝલ્ટ બતાવી શકો મલ્ટીપલ ટેબલ્સ લેવાની જરૂર નથી બે ટેબલ્સ અને એનું ડિવિઝન અને એ રિઝલ્ટન્ટ થયું તમારું તો આ રીતે એક્ઝામમાં એક્ઝામ્પલ સાથે એને લખવાનું એટલે પ્રોપર તમે એને એક્સપ્લેન કરી શકો પહેલા એની થિયરી પછી એનો એક્ઝામ્પલ અને એનો આઉટપુટ કે આ બે ટેબલ્સ લીધા અને ડિવિઝન આ થયું ને રિઝલ્ટન્ટ આ છે ઓકે નેક્સ્ટ ટોપિક આપણો છે જોઇન્ટ્સ ઓકે અહીંથી જોઇન્ટ્સ ચાલુ થાય છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરીશું આજે જે આપણે ટોપિક્સ ડિસ્કસ કર્યા એને ફરીથી રિવાઇઝ કરી લઈએ તો આજે આપણે કયા કયા ટોપિક ડિસ્કસ કર્યા આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્રોસ પ્રોડક્ટ થી તો ક્રોસ પ્રોડક્ટ એટલે બે ટેબલ્સ ની રોસ નું કોમ્બિનેશન થાય ફર્સ્ટ ટેબલ ની રો ઇન્ટુ સેકન્ડ ટેબલ ની રો એટલે ફર્સ્ટ ટેબલ માં ત્રણ રો હોય બીજા ટેબલ માં ચાર હોય તો રિઝલ્ટન્ટ 12 રો થાય એ જ રીતના
રીનેમ ઓપરેશન જે તમારા ટેબલનું નામ અથવા કોલમનું નામ ચેન્જ કરવા માટે યુઝ થાય એનો સિમ્બોલ રો હોય, એનું આપણે પ્રોપર એક્ઝામ્પલ જોયું. અને લાસ્ટ આપણે જોયું ડિવિઝન ઓપરેટર કે જેની અંદર તમારું આર ડિવાઇડ એસ થી નોટેટ ડિનોટ કરાય એનો સિમ્બોલ છે ડિવિઝન માટેનો, અને એનું આપણે આ એક્ઝામ્પલ જોયું. એટલે અહીંયા આપણા રિલેશનલ ઓપરેટર્સ જે રહ્યા એ તમારા કમ્પ્લીટ થઈ ગયા. નેક્સ્ટ સેશનમાં આપણે જોઇન્ટ્સ થી કવર કરીશું. આમાં કોઈને કઈ ડાઉટ હોય then you can ask. Any doubt? No, sir. Okay then. Thank you.